मंडली होस्पिटल में अंधापा कांड में पांच दर्दीय दृष्टि गुमावी आंख में इन्फेक्शन थता त्रण महिला ने बे पुरुषे दृष्टि गुमावी हती। असारवा आंखनी होस्पिटल में हाल 10 दर्दी सारवार हेठळ छे। मंडली रामानंद होस्पिटल में दर्दीओने आंख में इन्फेक्शन थयुं हतुं। मोतियाना ऑपरेशन बाद दर्दीओने आंख में इन्फेक्शन थयुं हतुं। इन्फेक्शन थता 21 दर्दीने असारवा आंखनी होस्पिटल में खसेडवामां आव्या हता। 21 मांथी हाल 10 दर्दी सारवार हेठळ छे। अन्य दर्दीओने रजा आपी देवामां आवी छे। दाखल 10 दर्दीना दृष्टि गुमावनारा 3 दर्दी पण दाखल छे। होस्पिटल में दाखल दर्दीनी दृष्टि परत लावा प्रयास चालू छे। दृष्टि गुमावनार 2 दर्दीने रजा आपी देवाई छे। संवाददाता दर्शन रावल फोनलाइन पर जोड़ाया छे। दर्शन, मांडली होस्पिटल में अंधापा कांड में 5 दर्दीओए दृष्टि गुमावी, असारवा सिविल आंखनी होस्पिटल में तेमनी सारवार चालू छे, शुं विगतो? नेहा जी, मांडल अंधापा कांड हतो जेमां हालमां असारवा जे आंखनी होस्पिटल छे त्यां 10 લોકો સારવાર હેઠળ છે, જેની અંદર જે 3 દર્દી એવા છે કે જેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી છે તેઓને પણ સારવાર આપવામાં આવી છે। સાથે જ અન્ય જે દર્દી 7 જે છે જેમની સારવાર પણ ચાલી રહી છે જેથી કરીને તેમની દ્રષ્ટિ પરત લાવી શકાય। હાલ તેમાં કંઈક સુધારો છે તેવું ડોક્ટરોનું કહેવું છે, પરંતુ જે પ્રકારે આખો ઘટનાક્રમ બન્યો, 21 લોકોના ઇન્ફેક્શન થયું ઓપરેશન બાદ, અને તે બાદ આ તમામ લોકોને અહીંયા લાવવામાં આવ્યા, તેમાં 5 લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી છે। તેમાં વાત કરવામાં આવે તો અલગ અલગ જે દર્દીઓ જે છે તેમાં 3 મહિલા અને 2 પુરુષે આ દૃષ્ટિ ગુમાવી છે, જેમાં 2 દર્દીને રજા અપાઈ છે, જે 3 દર્દી જે હાલ સારવાર હેઠળ છે। આ એક અહીંયા દુઃખદ બાબત પણ કહી શકાય અને ચિંતાનો વિષય પણ કહી શકાય છે કે 5 દર્દીઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી પડી, પરંતુ અન્ય દર્દીઓની દ્રષ્ટિ સારી થાય તેના માટેના સતત પ્રયાસો ચાલી રહ્યા છે, દવા આપવામાં આવી રહી છે, તેમનું કન્ટિન્યુ મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે જેથી કરીને તેમની દ્રષ્ટિમાં સુધાર લાવી શકાય અને દર્દીને ફરીથી રોશની પાછી આપી શકાય। પરંતુ હાલ આ સમગ્ર ઘટનાની અંદર 5 દર્દી, જે 21 દર્દીમાંથી 5 દર્દીએ દ્રષ્ટિ ગુમાવી દીધી છે, અને સાથે જ બીજી તરફ પોલીસ તપાસનો પણ ધમધમાટ એટલો જ ચાલી રહ્યો છે। બિલકુલ દર્શન, જાણકારી બદલ આપનો આભાર।